ફાઇનાન્શિયલ યર 2022નો અંતિમ મહિનો એટલે કે માર્ચ શરૂ થઈ ચૂક્યો છે. જો તમે પેન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું તો આ મહિનામાં કરાવી લેજો, નહીતર 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે. સાથે જ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટેક્સ ફાઇલ કરવામાં પણ મુશ્કેલી અને મોટો દંડ પણ ભરવો પડી શકે છે. જો તમે ટેક્સ ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોય તો કરી લો. હવે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, 5 વર્ષ માટે FD અને ELSS માં રોકાણ કરીને સેક્શન 80C થી ટેક્સમાં છૂટ મેળવી શકો છો. પ્રધાનમંત્રી વય વંદન યોજનામાં તમે 31 માર્ચ સુધી જ રોકાણ કરી શકશો. આ 60 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે એક પેન્શન યોજના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફિક્સ ડિપોઝિટ સ્કીમ અમૃત કળશ આજ મહિને પૂર્ણ થવાની છે. તેના અંતર્ગત સિનિયર સિટીઝનને 7.6% અને અન્ય લોકોને 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.